કુલભૂષણ જાધવ ફાંસી મુદ્દે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં માત ખાઈ ચૂકેલું પાકિસ્તાન અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આઈસીજે કુલભૂષણ જાધવની ફાંસી પર સ્ટે ઓર્ડર આપ્યા બાદ પાકિસ્તાનમાંથી વિરોધાભાસી નિવેદનો આવ્યા હતા. સૌપ્રથમ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન તેની આંતરિક સુરક્ષાના ભોગે આઈસીજેનો ફેસલો માનશે નહીં, પરંતુ પાકિસ્તાન પંજાબ ગવર્મેન્ટે આઈસીજે આપેલા ન્યાયને માન્ય રાખશે તેમ જણાવી ભારતના લોકોને ગૂંચવણમાં નાખી દીધા હતા. જો વાત કરવામાં આવે ભારતના વકીલોની, તો આ મામલામાં ભારતના વકીલ હરીશ સાલ્વેએ માત્ર એક રૂપિયો શુકનનો લઈને જોરદાર દલીલો કરી હતી, જ્યારે પાકિસ્તાનના વકીલ ખૈબર કુરેશીએ 5 કરોડ જેવી માતબર રકમ લઈને કંઈ ઉકાળ્યું નહોતું. આઈસીજેના આ ભારત તરફી નિર્ણયને પગલે નવાઝ શરીફ સરકાર પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનની કઠપૂતળી સરકાર આંતરિક અને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કઈ રીતે કરશે.